ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લક્ષી કોંગ્રેસની કવાયતના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ સમિતિની નિરીક્ષકોએ સંભવિત ઉમેદવારોની રજૂઆત સાંભળવા ઉપસ્થિત રહ્યા. ભરૂચના જમાદાર ફાર્મ હાઉસ વગુસણા ખાતે સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણીની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જે માટે પ્રદેશ નિરીક્ષકો ઇકબાલ શેખ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર, ઝોન ઇન્ચાર્જ માનસિંહ ડોડિયા, કાશ્મીરા મુનસીએ ઉમેદવારી કરવા ઇચ્છતા લોકોની રજૂઆત સાંભળી હતી. ચૂંટણી જંગમાં ઉતરવા થનગનાટ સંભવિત ઉમેદવારોની રજૂઆત સાંભળી તેનો રિપોર્ટ પ્રદેશ કક્ષાએ મોકલ્યા બાદ ઉમેદવારોના નામની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ દિગ્ગજ અહેમદભાઈ પટેલના નિધન બાદ યોજાઈ રહેલી પ્રથમ સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરી તેઓને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસ અગ્રણીઓએ હાકલ કરી હતી. આજ રોજ અમારા સાથી અમારા જિલ્લાના ભરૂચ જિલ્લાના પ્રભારી ઇકબાલભાઈ, પરિમલસિંહભાઈ, ભાઈ કશ્મીરાબેન અને માનસીભાઈ, અમે બધા જ ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગરપાલિકાના નિરીક્ષક તરીકે દરેક કાર્યકરને સાંભળવા અહીંયા આવ્યા છે. અને આ જિલ્લામાં કોંગ્રેસ ફરી વખત જિલ્લા પંચાયત બને, દરેકને ન્યાય મળે એવા અમારા પ્રયત્નો રહેશે. અને ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં જ્યારે તાલુકાના જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે ત્યારે તમે બધા જાણો છો કે લોકશાહી જેવું કંઈ છે નહીં. કોર્પોરેશનની ચૂંટણીઓમાં 21 તારીખે મતદાન થાય ને 23મીએ મતગણતરી થાય, જિલ્લા પંચાયતની 28મી તારીખે મતદાન થાય ને બીજી તારીખે મતગણતરી થાય, એ જાતની લોકશાહી કોઈ રહી નથી. ત્યારે આપ જોઈ શકો કે સમગ્ર ભરૂચ જિલ્લો આજે હિલોડે ચડ્યો છે અને સારામાં સારા ઉમેદવારોની પસંદગી અમારા તરફથી થશે એ આપને હું વિનંતી કરું છું.